നമോ ഹരിയം കാണം, നമോ ശിഖാണം, നമോ ആര്യാണം, നമോ ഉച്ചയണം, നമോ ലോയ ചിക്കാളവർത്തി ശവസാണം. മംഗളം ഭഗവാൻ ഹീരോ, മംഗളം ഗൗതമഗണി, മംഗളം പുഞ്ചിന്ദാരിയോ, ജയൻ ധർമ്മസ്ഥി മംഗളം. സർവമംഗല്യം മാംഗല്യം, സർവകല്യാണകാരകം പ്രധാനം സർവധർമാണം, ജൈനം ജയതു ശാസനം. ഓംകാര ബിന്ദു സംയുക്തം നിത്യം ധ്യായന്തി യോഗിന, കാമദം മോക്ഷദം ചേയേ. ഓംകാരായ നമോ നമഃ. നമ സമയസാരായ സ്വാനുഭൂതിയ ചകാസ്തേ ത്രിസ്വഭാവായ ഭാവായ സർവഭാവാന്തരിച്ഛത മംഗൾമയ മംഗൾകരൻ വീതരാഗ വിജ്ഞാന നമോതായി ജാതെ ഭയ ഹരിഹങ്കാദി മഹാ. ഓം നമ സിദ്ധേദ്യ, നമ സിദ്ധേദ്യ, നമ സിദ്ധേദ്യ. અત્યારે આપણી પાસે જે પ્રશ્ન છે, 8 પ્રશ્નોના ચર્ચા આપણે થઈ ચૂકી છે. 9મો પ્રશ્ન છે, મારી વર્તમાન જ્ઞાનની પર્યાય રાગમાં એકમેક રૂપ મળેલી છે, તેના વડે હું નિત્ય ઉદ્યોત રૂપ આત્માને કઈ રીતે જાણી શકું. વાસ્તવિકતા એ છે કે જ્ઞાનની પર્યાય જે છે એ જ્ઞાન રૂપે જ પરિણમે છે. જ્ઞાનની પર્યાય અનાદિ અનંત કાળમાં ક્યારે પણ રાગ સાથે એકમેક નથી થતી. રાગ નિયમથી, સ્વભાવથી જળ સ્વભાવ છે, ઉદગલ સ્વભાવ છે, ઉદગલ રૂપ પરિણમે છે. એ રાગનું જ્ઞાન જીવની પર્યાયમાં થાય છે અને જીવની પર્યાયમાં રાગનું જ્ઞાન થતા રાગની સાથે એકત્વ થાય છે, પણ રાગ જ્ઞાનની સાથે એકમેક ક્યારે પણ થતો નથી. ગઈકાલે સુગાનીજીનો સમાધિ દિવસ હતો, તો એ સુગાનીજીના પહેલા પ્રવચનની વાત પૂજ્ય ગુરુદેવશ્રી પાસેથી સાંભળ્યું હતું. એમનો વિચાર કરીએ તો રાગ અને જ્ઞાન જુદા છે. જુદા છે એટલે એકમેક તો ત્રણ કાળમાં થતા જ નથી, જુદા છે અને જુદા જાણવાના છે. રાગ આત્માની અંદરમાં અનંત ગુણોમાં એવો કોઈ પણ ગુણ નથી જે રાગ રૂપે પરિણમે. રાગ આત્માની પર્યાયમાં અંદરથી આત્મામાંથી આવતો નથી, પર્યાયનો વ્યય થાય તો એ રાગને લઈને જતો નથી. રાગ સદાને માટે સર્વથા નીકળી જાય છે, માટે એ જીવ સ્વભાવ નથી, એ અજીવ સ્વભાવ છે, ઉદગલ સ્વભાવ છે અને જ્ઞાનમાં જણાય છે. જ્ઞાનમાં રાગ પણ જણાય છે અને જ્ઞાનમાં જ્ઞાયક પણ જણાય છે. હવે દ્રષ્ટિ એની રાગ ઉપર હોવાને કારણે હું રાગી એવું એકત્વ થાય છે, એવી એને ભ્રાંતિ થાય છે. ખરેખર જ્ઞાનની અંદરમાં રાગ આવતો જ નથી ને રાગ જ્ઞાનમાં જતો જ નથી. તો જે જુદા છે એને જુદા નથી કરવાના અને જુદા નથી પાડવાના, પણ પોતાનો નિત્ય ઉદ્યોતરૂપ પ્રકાશમાન જે પોતાનો આત્મા છે તે હું છું એવો નિર્ણય કરી એની દ્રષ્ટિ કરતા અનુભવ થઈ જાય છે. જે જુદા છે અને જુદા જાણવાના છે, જુદા છે અને જુદા કરવાના નથી. જીવે અનાદિકાળથી રાગનો અભાવ કરવાનો, રાગનો નાશ કરવાનો, રાગને મંદ કરવાનો અને સ્વભાવની દ્રષ્ટિ કરવાનો પ્રયત્ન કર્યો છે. ખરેખર રાગ મારામાં થતો જ નથી, એટલે રાગને નાશ કરવાનો પ્રયત્ન એ મિથ્યા છે, વ્યર્થ છે. કારણ કે જે પરિણામ મારા નથી એ રાગના પરિણામને આગળ પાછળ કરવાનો અભિપ્રાય, આશ્રમનો નાશ કરવાનો અભિપ્રાય, સંવર્ણને પ્રગટ કરવાનો અભિપ્રાય એ પર્યાયની કરતા બુદ્ધિ છે, એ પર્યાયનું એકત્વ છે. અને ખરેખર સમયસર પરમાગમની 46મી ગાથા જોઈએ, કર્તા કર્માધિકારની 72મી ગાથા જોઈએ, 75મી ગાથા જોઈએ, 92-93 ગાથા જોઈએ, તો બધામાં રાગને પૂતગલના સ્વભાવ કીધા છે, જળ સ્વભાવ કહેવામાં આવ્યા છે. કારણ કે એ વિકલ્પરૂપ થતા શુભ અશુભ ભાવ એ મનાશ્રિત પરિણામ છે અને જે મનાશ્રિત પરિણામ છે એ વિકલ્પ છે, એ વિકલ્પ છે એ બુદ્ધિ છે, બુદ્ધિ છે એ જળ છે અને એ જળ પરિણામ છે, ઉજ્જવલના પરિણામ છે, જ્ઞાનમાં જણાય છે, જ્ઞાનમાં જણાય છે અને જણાતા એની પર લક્ષ થતા હું રાગી એવી ભ્રાંતિ થાય છે. એટલે ખરેખર જે કઈ પણ ભ્રાંતિ થઈ છે એ જીવની પર્યાયમાં થઈ છે, પ્રકાર સ્વભાવમાં કઈ જ નથી. એટલે પૂજ્ય ગુરુદેવ શ્રી કહે છે કે જીવની ભૂલ એક સમયની અને ત્રિકાળે ધ્રુવ પરમાત્મા ત્રિકાળ પ્રગટ, એક તરફ એક સમયની ભૂલ છે, એક તરફ ત્રિકાળી પરમાત્મા છે. એટલે એની દ્રષ્ટિ ક્યાં છે એની ઉપર સંસાર અને મોક્ષનો જન્મ થાય છે.
રાગને મટાડવો છે તેનો મતલબ મેં રાગને ગ્રહણ કર્યો હતો. જે રાગને જ્ઞાનમાં કોઈ દિવસ ગ્રહણ નથી થતો તે રાગનો ક્યારે પણ નાશ કરવાના પ્રયત્ન કરવાથી નાશ થતો નથી. જે મારી વસ્તુ નથી એને નાશ કરવાનો પ્રયત્ન એ મમત્વ છે, એ મોહ છે. અને જે હું છું એની સામે લક્ષ કરતા કે રાગનો જન્મ જ ન થાય, રાગનો ઉત્પાદ જ ન થાય, આશ્રવનો ઉત્પાદ જ ન થાય, તો એને આશ્રવને ટાળ્યો, આશ્રવનો નાશ કર્યો, રાગનો અભાવ કર્યો એમ કહેવામાં આવે છે. ખરેખર એને ન્યા કઈ જ નથી કર્યું. જે જ્ઞાનની અંદરમાં નાયક જણાતો હતો એ જ જ્ઞાનની અંદરમાં રાગ જણાતો હતો. એ દ્રષ્ટિ રાગ ઉપર હતી, રાગવૃત્તિ હટાડીને એ દ્રષ્ટિ નાયક ઉપર ગઈ તો અનુભૂતિ થઈ ગઈ, તો રાગનો જન્મ જ ન થયો, તેને અભાવ કર્યો એમ કહેવામાં આવે છે. એટલે એ વાત અત્યંત નિશ્ચિત કરવા યોગ્ય છે કે જ્ઞાનની પર્યાયમાં આત્મા એકરૂપ ક્યારે પણ મળતો નથી, એકરૂપ થતો નથી. એને ભ્રાંતિ થાય છે પણ જ્ઞાન અને રાગ બંને એક થઈ જાય એવું ત્રણ કાળમાં કોઈ પણ જીવની કોઈ પણ પર્યાયમાં ક્યારે પણ થતું નથી. ત્યાર પછીનો પ્રશ્ન છે, હું જ્ઞાયક એક ભાવ છું, અહીં ભાવ શબ્દનો અર્થ પરમ પારિણામિક ભાવ થાય છે કે તેનો બીજો કોઈ અર્થ છે? હું જ્ઞાયક એક ભાવનો અર્થ પરમ પારિણામિક ભાવ જ છે. જ્ઞાયક ભાવ કહેતા ત્રિકાળ ભાવ, ધ્રુવ ભાવ, એકરૂપ રહેનારો ભાવ, સ્વભાવ ભાવ, અપરિણમતો ભાવ, એને અહીંયા જ્ઞાયક ભાવ કહેવામાં આવ્યો છે. એટલે એ વાત બરાબર છે. જ્ઞાતા બુદ્ધિનો દોષ એટલે શું? જીવને અનાદિકાળથી પર્યાયની અંદરમાં બે પ્રકારના દોષ, એક કર્તા બુદ્ધિનો દોષ અને જ્ઞાતા બુદ્ધિનો દોષ. તો જ્ઞાતા બુદ્ધિની અંદરમાં ખરેખર જ્ઞાનમાં જ્ઞાયક જણાય છે, તો એ જ્ઞાનમાં જ્ઞાયક જણાતો હોવા છતાં પણ મારે જ્ઞાયકને જાણવો છે, તો એ જ્ઞાનમાં જ્ઞાયક જણાય છે એવી જે જ્ઞાન પર્યાયની વ્યવસ્થા, એવો જે જ્ઞાનનો સ્વચ્છ સ્વભાવ, એનો એને નિષેધ આવે છે. ખરેખર જ્ઞાનમાં જ્ઞાયક જણાય છે તો એ જ્ઞાયક ઉપર દ્રષ્ટિ જાય તો જ્ઞાન પણ પોતે છે અને જ્ઞેય પણ પોતે છે. અને જ્ઞાન અને જ્ઞેય એવા ભેદ નથી એટલે જ્ઞાતા પણ પોતે છે. પણ હું જાણનાર અને જ્ઞાયક મારું જ્ઞેય એ શંકર દોષ છે. જ્ઞાન જ્ઞેય શંકર દોષ છે. કારણ કે જીવે હંમેશા એવું સમજ્યું છે કે મારે જ્ઞાયકને જાણવો છે, જ્ઞાયકનો અનુભવ કરવો છે, જ્ઞાયકની દ્રષ્ટિ કરવી છે, વિનાયકની અનુભૂતિ કરતા સુખ અને આનંદનો જન્મ થાય છે. પણ ખરેખર વાસ્તવિક વ્યવસ્થા એ છે, ગુરુદેવશ્રીના શબ્દોની અંદરમાં જોઈએ તો આ છઠ્ઠી કથામાં પૂજ્ય ગુરુદેવશ્રી એમ ફરમાવે છે કે 207 નંબરનો પ્રશ્ન છે એની અંદરમાં એમ કે છે કે પર્યાય સ્વભાવ કેવો છે? તો કે છે, જ્ઞાનની એક સમયની પર્યાયનો સ્વભાવ તો એવો છે કે આખું દ્રવ્ય જ એ જાણે છે. એક સમયની પર્યાય જે છે જ્ઞાનની ઉઘડેલી વર્તમાન, જ્ઞાનની ઉઘડેલી વર્તમાન, એમાં એ દ્રવ્ય જ જણાય છે પણ અજ્ઞાનીની દ્રષ્ટિ ત્યાં નથી. અનાદિથી અજ્ઞાનીની દ્રષ્ટિ દયા દાન વ્રત કામ ક્રોધના પરિણામ ને કા એને જાણનારી એક સમયની પર્યાય ત્યાં આગળ એ ઉભો છે. મિથ્યા દ્રષ્ટિ છે, સત્ય દ્રષ્ટિથી વિરુદ્ધ દ્રષ્ટિ છે. સત્ય જે પ્રભુ જ્ઞાયક ભાવ કહો, સત્યાર્થ કહો, ભૂતાર્થ કહો, સત સાહેબ પૂર્ણાનંદનો પ્રભુ, એની ઉપર એની નજર નથી. છે તો પર્યાયમાં જણાય એવો એ ચીજ જણાય જ છે. જ્ઞાનની પર્યાયમાં જણાય છે તો એ જ પરમાત્મા. વર્તમાન જે જ્ઞાનની એક સમયની દશા છે એમાં ભગવાન આત્મા જ જણાય છે, દ્રવ્ય જ જણાય છે, ગુરુદેવ એકાંત કરે છે. અને આ વસ્તુની વ્યવસ્થા છે, ભાઈ જણાય છે એને જાણવાનો પ્રયત્ન કરે છે. એમને કરું જે જણાય છે તો એની દ્રષ્ટિ ક્યાં હોવી જોઈએ? જે જણાય છે તે હું છું. જ્ઞાયક જણાય છે તો જ્ઞાયક તે હું છું એવું અહમ થાય તો જે જણાય છે એનું સ્વસંવેદન થઈ જાય. કારણ કે આ બાળ ગોપાળ સૌને સદાકાળ ભગવાન હાથમાં અનુભવમાં આવી ગયું છે. એ જ્ઞાયક ઉપર દ્રષ્ટિ જતા જ સ્વસંવેદનની અંદરમાં, અનુભૂતિની અંદરમાં ભગવાન હાથમાં આવી જાય. હવે એવું સહજ હોવા છતાં પણ મારે એ આત્માને જાણવો છે, આત્માનો અનુભવ કરવો છે, એ જ્ઞાતા બુદ્ધિ છે. આ બુદ્ધિ જીવની અનાદિકાળથી રહેલી છે અને એ જાણનાર જણાય છે એટલે ભગવાન આત્મા જણાય છે એ વાતનો એને વિશ્વાસ જ કોઈ દિવસ નથી આવતો.
કે હંમેશા એને જાણવાનો પ્રયત્ન કરે, પણ જણાતું નથી એને જાણવાનો બંધ કરવાનો ઉપદેશ આપે જીવવાણીમાં. જાણનારો જણાય છે તો ભગવાન આત્માને જાણ એવો ઉપદેશ આપે. આ વ્યવહારના વચનો છે. વસ્તુની વ્યવસ્થાને સમજવાની છે, વસ્તુની વ્યવસ્થાની સમજણ કરવાની છે. અને વસ્તુની વ્યવસ્થા એક વખત સમજાય તો જ્ઞાનનો સ્વભાવ સ્વચ્છ છે. જ્ઞાનની અંદરમાં સ્વ પર જણાય છે, એની દ્રષ્ટિ ક્યાં છે, બસ એની ઉપર સંસાર અને મોક્ષ નક્કી થાય છે. અને દ્રષ્ટિ પણ એને કરવાની નથી, જેવી એની વૃત્તિ હોય, જેવો એનો અભિપ્રાય હોય, તે અભિપ્રાય પ્રમાણે પરિણામ એ તરફ વર્તા ઉત્પન્ન થઈ જાય છે. સોગાનીજીને એવો પ્રશ્ન પૂછ્યો કે ભાઈ પર્યાયને વાળવાની છે ને આત્મા તરફ, તો કે વાળવું ન વાળવું એવું કઈ છે જ નહીં. એવી દ્રષ્ટિ જેને થાય છે એની પર્યાય વળી જાય છે. જે વાળવાનો પ્રયત્ન કરે છે એની પર્યાય કોઈ જ વળતી નથી, કારણ કે પર્યાય પકડાતી જ નથી. પર્યાય પકડે તો વાળે ને, જે પકડાય છે એ અસંખ્ય સમય પહેલાની પર્યાય પકડાય છે. એટલે પર્યાય વર્તી ઉભી થાય છે. કેવી રીતે વર્તી ઉભી થાય છે? એની જેવી માન્યતા હોય, જેવો અભિપ્રાય હોય, જેવી સમજણ હોય, જેવો વિશ્વાસ હોય, એ પ્રમાણે જ પરિણામ વર્તા ઉત્પન્ન થાય છે. એટલે ખરેખર પર્યાય સ્વ તરફ કે પર તરફ વર્તા ઉત્પન્ન થાય છે, પર્યાયને વાળવાના નથી. એ પર્યાયનો સક્રિયતા સ્વભાવ છે. એને સક્રિયતા સ્વભાવ છે એમ સમજીને એમાં રાગ છે કે અરાગ એ જોવાનું છોડી દે. કારણ કે આ સમયની પર્યાયમાં રાગ છે તો એ આ પર્યાયનું સત છે, ને આ પર્યાયની અંદરમાં વિતરાગતા છે તો એ પણ એ તત્ સમયની પર્યાયનું સત છે. એટલે એની અંદરમાં શું હોવું જોઈએ એ વિકલ્પ છોડી દઈને, પર્યાયની ક્રમબદ્ધતા સમજીને, પર્યાયની ક્રમ નિયમિતતા સમજીને, પર્યાયની યોગ્યતા સમજીને, પર્યાયનો સક્રિય સ્વભાવ છે એવું સમજીને, એની ઉપરથી દ્રષ્ટિ હટાવીને જે ત્રિકાળ ધ્રુવ પરમાત્મ તત્વ છે તે જ હું છું એવી જયારે સમજણ થાય છે ત્યારે એની અંદરમાં અનુભૂતિ હોય છે. આ સહજમાં થતી વ્યવસ્થા છે. અને જયારે અનુભૂતિ થાય છે ત્યારે જ્ઞાન અને જ્ઞેય એવા ભેદ મટી જાય છે અને એ જ્ઞાતા રહી જાય છે. જ્યાં ધ્યાન અને ધ્યેયના ભેદ ન રહે એ જ્ઞાતા, જ્યાં જ્ઞાન અને જ્ઞેયના ભેદ ન રહે એ જ્ઞાતા. એટલે વસ્તુ અભેદ છે, એ અભેદ સ્વરૂપની અભેદ દ્રષ્ટિ થતા ઉપયોગ જે ઉત્પન્ન થાય છે એ અભેદ ઉપયોગ ઉત્પન્ન થાય છે, એ અભેદ રૂપે પરિણમે છે અને અભેદ રૂપે જ્ઞેય થાય છે. આવી અંતરંગની અદભુત સુંદર વ્યવસ્થા છે. માટે પરિણામની અંદરમાં કાંઈ પણ કરવાનો, છોડવાનો, ગ્રહણ ત્યાગ એ શૂન્ય છે. ભગવાન આત્મા રાગનું કોઈ દિવસ ગ્રહણ નથી થયું ને જ્ઞાનનો કોઈ દિવસ ત્યાગ નથી થયો. એવી વસ્તુની સુંદર વ્યવસ્થા છે. રાગનો સદાય ત્યાગ છે અને જ્ઞાનનો સદાય ગ્રહણ છે, એવું વસ્તુનું સ્વરૂપ છે. એવા સ્વભાવને જાણીને જ્ઞાયક તે હું એવી દ્રષ્ટિ થતા પરિણામની અંદરમાં સ્વસંવેદન થઈ જાય છે, નિર્વિકલ્પ સ્વસંવેદન થઈ જાય છે. તો વસ્તુ નિર્વિકલ્પ છે, નિર્વિકલ્પ સ્વભાવની દ્રષ્ટિ થતા પરિણામની અંદરમાં નિર્વિકલ્પતાનો જન્મ થઈ જાય છે. એટલે આપણે ઉપદેશના વચન છે એનો ખાવ નથી ઘણી વાર સમજતા, એટલે આપણને એમ થાય કે ભલે દ્રષ્ટિ આ બાજુ ફેરવ, પર્યાય તારી ફેરવ, એવી રીતે ઉપદેશ આવે એટલે એમાં આપણને થાય કે આપણે ફેરવવી છે. પણ પર્યાય તો હા એક સમયની આપણે પકડાતી નથી, એટલે આપણે ફેરવી અને પર્યાય ક્રમબદ્ધ હોય તો એ ફેરવી પણ ના શકીએ, એ બરાબર છે ને? હા, ફેરવી પણ ના. હા, એટલે આપણે સિદ્ધાંતને સમજવાનો છે. વચન ઉપદેશ તો વ્યવહારના વ્યવહારની રીતે જ આવશે. વ્યવહારમાં બધું ભેદથી કહેવાય છે અને સમજવાનું છે આખી વસ્તુ અભેદથી, કારણ કે વસ્તુ સ્વાભાવિક અભેદ છે. તો એ સ્વાભાવિક અભેદ વસ્તુ નહીં, અભેદપણે ન જોતા, અભેદપણે ન સમજતા, એ જ્ઞાન તે આત્મા, દર્શન તે આત્મા, ચારિત્ર તે આત્મા, તે વ્યવહાર છે. અને એનો પક્ષ થઈ જવો એ મિથ્યાત્વ છે. એટલે ખરેખર તો વસ્તુ અનંત ગુણાત્મક એક વસ્તુ છે ને એ સ્વભાવથી અભેદ છે એવું સમજીને એ હું છું એવો એને નક્કી કરીને નિર્ણય કરવાનો છે. એટલે પ્રકાશ તો એમ કહેવાય કે જ્ઞાયકને જાણવાનો જે વિકલ્પ છે, પ્રયત્ન છે, ભાવ છે, એ અસ્તિથી જ્ઞાતૃત્વનો દોષ છે. અને નાસ્તિત્વ એમ કહે કે જ્ઞાયક જણાય છે છતાં એની દ્રષ્ટિમાં નથી, એ પણ એનો દોષ છે નાસ્તિથી, એમ કહી શકાય? બરાબર છે, આ કહી શકાય, એકદમ એ રીતે કહી શકાય. કારણ કે
વસ્તુની વ્યવસ્થાને સમજીને હું જ્ઞાયક છું, હું જાણનાર છું, હું પરમાત્મા છું, હું ભગવાન છું, હું ધ્રુવ છું, અનાદિ અનંત એકરૂપ સિદ્ધ છું એવું જોતો નથી. ત્યારે સ્વભાવથી એવો છે, પણ સ્વભાવથી જેવો છે એવો પોતાને ન જોતા એ અન્યતા પર્યાયથી ઉપાડ કરે છે. હવે જે અપરિણામી વસ્તુ છે એને પરિણામથી જોઈ ન શકાતી. અપરિણામી વસ્તુને અપરિણામી વસ્તુમાં બેસીને હું અપરિણામી પરમાત્મા છું કે પરમપરિણામી ભાવ છું એ દ્રષ્ટિએ જોતા લક્ષ કરતા અનુભૂતિ થઈ જાય છે. અનુભૂતિ કરવી નથી પડતી, અનુભૂતિ કરવાનું કોઈ વિધાન જ નથી. એને અનાદિકાળથી અનુભૂતિ કરવાનો પ્રયત્ન કર્યો છે. એની અનુભૂતિ કરવાના પ્રયત્નની અંદરમાં અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં આવી ગયો છે. એનો અનાદર આવે છે, એનો નિષેધ આવે છે, એનો તિરસ્કાર આવે છે, એનો બહિષ્કાર આવે છે. એ સ્થિતિની અંદરમાં જેવી વસ્તુ છે એવી વસ્તુનો સ્વીકાર નથી થતો. સ્વીકાર નથી થતો એટલે એને નક્કી નથી કર્યું. નક્કી નથી કર્યું એટલે નિર્ણય નથી થયો. નિર્ણય નથી કર્યો એટલે યથાર્થ નિર્ણય નથી થયો. યથાર્થ નિર્ણય નથી થયો એટલે પાકો નિર્ણય નથી થયો. અને પાકો નિર્ણય નથી થયો એટલે જે સહજ માત્રની અંદરમાં સ્વસંવેદનમાં આવી શકે એવી વસ્તુ છે એ અનુભવની અંદરમાં આવતી નથી. એનો ઉપાડ આખો દ્રવ્યથી થવો જોઈએ. એની બદલે એનો ઉપાડ આખો પર્યાયથી થાય છે. પર્યાયથી ઉપાડનું કોઈ વિધાન જ નથી. કારણ કે ક એટલે શું? ક શબ્દ બોલે તો અસંખ્ય સમય ચાલ્યા છે. એ કઈ પર્યાયને વર્તે જે પકડાતી નથી? જે પર્યાય ભૂતકાળ થઈ ગઈ છે અને ભૂતકાળ જે પકડાણો છે એ પર્યાયને વર્તે. વર્તમાન પર્યાય પકડાતી નથી, ભવિષ્યની પર્યાય આવી નથી, કઈ પર્યાયની વર્તે? એટલે કાં તો આપણે પર્યાયની વ્યવસ્થાને પહેલા સમજીએ. એ પર્યાયની વ્યવસ્થા શું છે? પર્યાય એક સમયની છે, એક સમયનું સત છે, એ સત અહેતુક છે, એ સત ક્રમબદ્ધ છે, એ સત થવા યોગ્ય છે. જે સમયે જે પરિણામ જે પ્રમાણે થવાના છે તે સમયે તે પરિણામ તે જ પ્રમાણે થાય છે. એમ કરીને એ સ્વચ્છંદી ન થાય તો નથી થતો, પર્યાયની યોગ્યતા નથી તો નથી થતો. આપણે શું કરીએ? તો સ્વચ્છંદી ન થાય પણ એ સમય ત્રિકાળી ધ્રુવ પરમાત્માનું લક્ષ કરે કે હું તો એ સમય ત્રિકાળ ધ્રુવ પરમાત્મા છું ને, એ ભગવાન આત્મા તો બિરાજમાન છે, હાજરા હજુર છે, ઉદ્યોતમાન છે, પ્રકાશમાન છે, સાજલ્યમાન છે, હાજરા હજુર છે, પ્રગટ છે, વ્યક્ત છે. એ હું છું એવો એ વિશ્વાસ કરે, એવું એ નક્કી કરે તો પર્યાય ઉપરથી દ્રષ્ટિ હટી જાય અને દ્રવ્ય ઉપર દ્રષ્ટિ થઈ જાય. તો એ દ્રવ્ય ઉપર દ્રષ્ટિ થઈ જાય એટલે એ દ્રવ્યની અંદરમાં દ્રષ્ટિ નથી, એ દ્રવ્યની અંદરમાં દ્રવ્ય જ છે. અને હું દ્રવ્ય જ છું, હું પરમાત્મા જ છું, જે ગુરુદેવ ભાવ દઈને કે હું પરમાત્મા જ છું એવું જયારે વજન આવે છે ત્યારે એ નિર્ણય થઈ જાય છે અને નિર્ણયની અંદરમાં અનુભૂતિ આવી જાય છે સહજમાં પ્રગટ. કારણ કે એનું જે સામર્થ્ય જે દ્રવ્યનું જે છે એ પર્યાયની અંદરમાં મોજૂદ છે. જે દ્રવ્યનું સામર્થ્ય પર્યાયની અંદરમાં મોજૂદ છે એ દ્રવ્ય ઉપર દ્રષ્ટિ થાય છે ત્યાંનું સ્વસંવેદન થઈ જાય છે. ગુરુદેવના શબ્દોમાં એનલાર્જમેન્ટ થઈ જાય છે. એનલાર્જમેન્ટ થઈને એનું સ્વસંવેદન થઈ જાય છે બરાબર. માર્ગ જ્યાંથી કહેવામાં આવ્યો છે, ગુરુદેવથી જ્યાંથી સમજાવે છે ત્યાંથી જો આપણે માર્ગને સમજીએ ને તો બહુ સહેલો છે. પણ હવે આપણે અલગ દ્રષ્ટિકોણ લઈને પર્યાયની મુખ્યતાથી જો દરેક વાત કરીએ તો એ દ્રવ્ય સુધી પહોંચવાનું વિધાન નથી, એ પર્યાય દ્રષ્ટિ જ કહેવાય છે. અને એ પર્યાય દ્રષ્ટિ અનાદિકાળથી છે. દ્રવ્ય દ્રષ્ટિ એક સમયને માટે એક વખત પણ થઈ નથી. જ્યાં સુધી દ્રવ્ય દ્રષ્ટિ ન થાય એટલે કે દ્રવ્ય એટલે હું છું એવી સમજણ ન થાય, એવો વિશ્વાસ ના આવે ત્યાં સુધી અનુભૂતિનો કોઈ પ્રશ્ન નથી. અને પછીનો પ્રશ્ન છે, પક્ષાતિક્રાંત થવા માટે શું વ્યવહારનો પક્ષ છોડીને પેલા નિશ્ચિતના પક્ષમાં આવવું પડે અને પછી નિશ્ચિતના પક્ષને છોડવો એવો ક્રમ છે? ક્રમની વાત જ નથી આની અંદરમાં. આની અંદરમાં સ્વભાવની અંદરમાં આવવાની વાત છે. જીવ અનાદિકાળથી ત્રિકાળી ધ્રુવ પરમાત્માનો જેવો સ્વભાવ છે એટલે કે પોતે જેવી વસ્તુ છે એવી વસ્તુને જોતો નથી. એ વ્યવસ્થા કરવામાં રોકાઈ જાય છે, વ્યવસ્થાપકને નથી જોતો. એ વ્યવસ્થા કરવામાં રોકાય છે એટલે ખરેખર વાસ્તવિકતાથી જોવામાં તો એવું સામાન્ય કહેવાય છે કે જીવને અનાદિકાળથી વ્યવહારનો પક્ષ છે. તો નિશ્ચયની જે વાત જીનવાણીની અંદરમાં કહેવામાં આવી એમાં વ્યવહાર ચારેય પ્રકારના વ્યવહારને અસત્યાર્થ અભૂતાર્થ જૂઠા કહીને ત્રિકાળી ધ્રુવ પરમાત્મા તત્વ જે નિશ્ચય નહીં જે બતાવે છે એ નિશ્ચય નહીંમાં એને લાવવામાં આવે છે. પણ જેને સીધો સ્વભાવ સમજાય છે એને શું નિશ્ચય નહીં ને શું વ્યવહાર નહીં.
ક્રમવાળી વાત જ નથી, વસ્તુ તો આખી એકરૂપ છે ને એકરૂપ વસ્તુ હું છે એવું સમજાય છે. સ્વયં બ્રહ્મણ સમુદ્રની અંદરમાં અસંખ્ય જળચર પ્રાણીઓ પંચમ ગુણસ્થાન વર્તી છે, એને કયો વ્યવહાર નહીં ને કયો નિશ્ચય નહીં. આ તો સમજાવવા માટે ભાઈ તને અનાધિકારથી વ્યવહારનો પક્ષ એટલે ભેદનો પક્ષ છે, એ ભેદનો પક્ષ છોડાવવા માટે વસ્તુ કેવી છે એ નિશ્ચય નહીં બતાવે છે. તો નિશ્ચય નહીંથી વાત કરવામાં આવી તો જીવ નિશ્ચય નહીંના પક્ષમાં રોકાઈ જાય છે. અનંત કાળમાં અનંત વખત જે દ્રવ્યલિંગી થયો એમાં એ નિશ્ચયનીના પક્ષમાં રોકાણો છે, એ નિશ્ચયનીના પક્ષની અંદરમાંથી છૂટીને સ્વભાવ તરફ નથી આવતો. એટલે ક્રમ તો અમસ્તો બતાવે છે, વ્યવહારમાં હોય તેને નિશ્ચયમાં લઈ આવે, નિશ્ચયમાં હોય તેને સ્વભાવમાં લઈ આવે, માટે ક્રમની વાત કરી છે. બાકી ક્રમ જે સિદ્ધિ વસ્તુને જોવે છે કે હું નાયક છું અને સિદ્ધિ અનુભૂતિ થાય છે, અને ક્રમવાળી કોઈ વાત જ નથી. આ તો કોઈ જગ્યાએ અટકાયેલો હોય, કોઈ જગ્યાએ એકત્વ રહી ગયું હોય, કોઈ જગ્યાએ પર્યાયની મીઠાસ રહી ગઈ હોય, કોઈ જગ્યાએ ભેદની મીઠાસ રહી ગઈ, કોઈ મીઠાસ ન રહી તો ગુણગુણીના ભેદની મીઠાસ રહી ગઈ હોય, કે આત્મામાં જ્ઞાન છે, દર્શન છે, ચારિત્ર છે, એવી ભેદની મીઠાસ રહી ગઈ હોય, એ પણ પર્યાય દ્રષ્ટિની અંદરમાં જાય છે, એ પણ વ્યવહાર દ્રષ્ટિમાં જાય છે. એટલે એ ભેદથી છોડાવીને અભેદને બતાવનારો એવો જે નિશ્ચય છે એના પક્ષમાં આવે છે, અને નિશ્ચયનીના પક્ષમાં આવે છે તો ભાઈ જેમ વ્યવહાર નહીંનો પક્ષ મિથ્યાત્વ છે એમ જ નિશ્ચયનીનો પક્ષ મિથ્યાત્વ છે. સ્વભાવમાં આવીશ તો વસ્તુ સ્વભાવથી પરિપૂર્ણ છે, વસ્તુ સ્વભાવથી શુદ્ધ છે. નિશ્ચય નહીંથી આત્મા શુદ્ધ નથી, વસ્તુ સ્વભાવથી શુદ્ધ છે. એમ જે સ્વભાવથી શુદ્ધ જોશે ત્યાં પક્ષ છૂટી જશે, કારણ કે એ વસ્તુ પોતે નયાતીત છે. તો નયોના માધ્યમથી વસ્તુ સુધી નહીં પહોંચી શકાય, વિકલ્પોના માધ્યમથી નિર્વિકલ્પતા સુધી નહીં પહોંચી શકાય. વસ્તુ નિર્વિકલ્પ છે, વસ્તુ અતિન્દ્રિય જ્ઞાન સ્વભાવી છે. એટલે કે છે ઇન્દ્રિય જ્ઞાન, ભેદ વિકલ્પ, વ્યવહાર એ બધા પક્ષ છોડીને, નિશ્ચયના પક્ષને પણ છોડીને તું સ્વભાવમાં આવ્યો તો સિદ્ધિ દ્રષ્ટિથી અનુભવ થઈ ગયા છે. એટલે ક્રમની વાત જ નથી, પણ આ તો જીવ જ્યાં અટકેલો ત્યાંથી ઉપાડી નેક્સ્ટ સ્ટેપ એને આગળ લાવવા માટે ક્રમ બતાવવામાં આવ્યો છે. એટલે એમ કહી શકાય કે બંને ચક્ષુ ખુલ્લી રાખીને જોઈએ, દ્રવ્યાતીત નહીં ને પર્યાયતીત નહીં, બંનેની તો સિદ્ધ સ્વભાવની એક જ ચક્ષુ, દ્રવ્યાતીત ચક્ષુ ખુલ્લી રાખવાથી દ્રવ્ય સ્વભાવ દેખાય છે, પર્યાતીત ચક્ષુને સર્વથા બંધ કરવાની વાત છે. કારણ કે પર્યાતીત ચક્ષુ જ્યાં સુધી ખુલ્લા છે ત્યાં સુધી પર્યાયની પ્રીતિ, પર્યાયનો પ્રેમ, પર્યાયની રુચિ, પર્યાયનું એકત્વ રહેવાનું રહેવાનું ના રહેવાનું. પર્યાતી ચક્ષુને સર્વથા બંધ કરવાનો ઉપદેશ, અને દ્રવ્યાતી ચક્ષુ વસ્તુથી વસ્તુને જોવાનો ઉપદેશ. બરાબર. પ્રકાશભાઈ, આ પ્રવચનસારમાં ગાથા છે, મને હમણાં યાદ નથી, એમાં એમ કે છે ને દ્રવ્યાથી અસ્તિત્વને ખોલીને પર્યાપ્તિને કમ્પ્લીટલી બંધ કરી દે ને પછી, એટલે દ્રવ્યથી સમજાયા પછી એને બંધ કરીને પછી પર્યાપ્તિકને ખોલ, પર્યાતીકને ખોલવાની વાત નથી. 114મી ગાથા છે, ખોલવાની વાત નથી. જયારે અનુભૂતિ થાય છે ત્યારે દ્રવ્ય પર્યાયનું યથાર્થ જ્ઞાન થઈ જાય છે, અનુભૂતિ દ્રવ્ય પર્યાયનું યથાર્થ જ્ઞાન. પર્યાર્થી ચક્ષુ બંધ કરી ઉઘડેલા દ્રવ્યાર્થી ચક્ષુ દ્વારા વસ્તુને જોતા ત્યારે અનુભૂતિ થાય છે ત્યારે દ્રવ્ય પર્યાયનું યથાર્થ જ્ઞાન થઈ જાય છે, અને પ્રમાણ જ્ઞાન કે છે, જેને સમ્ય કનેકાંત કે છે, એને ત્યાગવાદ કે છે, એનો જન્મ થઈ જાય છે. બરાબર. સ્વાનુભૂતિ સે ખીરી મમ સ્વાનુભૂતિ મદિગીરી, શ્રી વિમલ ધારા જૈન શુદ્ધ આનંદ અમૃત સે ભરી, સમતા પ્રવાહ બહાવતી રાગાદિ વિકલ્પ તોરી કે, માં સરસ્વતી પ્રતિભાવ વંદન દ્રષ્ટિ નિજ મે જોરી કે, માં સરસ્વતી પ્રતિભાવ વંદન દ્રષ્ટિ નિજ મે જોરી કે, જાવાણી કે જ્ઞાન સે સૂજે લો કાલો સોવાણી મસ્તક નમો સદા દેત હું દો. બોલો જીનવાણી માત નો જય હો, જય હો, જય હો.